વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો છઠ્ઠો તાસ છે. આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્નો, અમુક પ્રશ્નો છે એની ચર્ચા કરીએ છીએ. પ્રશ્ન 5 આપ્યો છે, ગણ એની અંદર -1 અને 1 સભ્ય આપ્યો છે. તો આપણે એ ક્રોસ એ એક ગણ એનો ત્રણ વખત કાર્તેજીય ગુણાકાર થાય છે. તો આ સભ્યો એ ક્રોસ એના સભ્યો મેળવવા છે. તો કેવી રીતે મેળવવા? તો અહીંયા જો સૌ પ્રથમ એ ક્રોસ એ બરાબર, તમે સૌ પ્રથમ આ રીતે યાદી કરી નાખો, -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 1. પછી કા આ બે ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર કરો, અથવા આ બે ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર કરો, કોઈ પણ બે ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર કરો. આપણે આ બે ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર કરી આ ગણને અત્યારે આપણે એમ નામ રાખશું. તો આપણે પ્રથમ ક્રમયુક્ત જોડ -1 -1 પછી -1 1 એટલે -1 સાથેના આ બે ઘટક આવી ગયા. એવી જ રીતે 1 -1 1 અને 1, તો આ બે ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર આપણે અહીંયા લખ્યો. હજી કાર્તેજીય ગુણાકાર એટલે ક્રોસ, હજી આપણે -1 અને 1 આવે છે. તો ત્રણ ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર છે. તો સૌ પ્રથમ આ બાજુથી બે ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર લીધો. હવે આપણી પાસે ત્રણ ગણ હતા ને, તો હવે આપણી પાસે બે ગણ આવી ગયા. તો હવે આ બે ગણ વચ્ચેનો આપણે કાર્તેજીય ગુણાકાર શોધશું. તો હવે જો અહીંયા બે સભ્યો ક્રમયુક્ત જોડતો છે, તો આ ક્રમયુક્ત જોડમાં બે સ્થાન છે. તો હવે આની સાથે ગુણાકાર કરીએ એટલે ક્રમયુક્ત જોડમાં આપણી પાસે હવે ત્રીજું સ્થાન આવ્યું. તો આ રીતે આપણે બનાવી શકીએ કે -1 -1 એમ નામ, આ બે સ્થાન તો અહીંયા છે જ ક્રોસ, હવે આ ઘટક ત્રીજા સ્થાને આવશે એટલે -1. પછી એવી જ રીતે આની સાથે આપણે 1 લઈ એટલે -1 -1 અને 1. તો આ ક્રમયુક્ત જોડની અંદર ત્રીજા સ્થાને આ બે ઘટક આવી ગયા. તો હવે આપણી પાસે ક્રમયુક્ત જોડમાં બે ઘટક નહીં આવે, ત્રણ સ્થાનમાં ઘટક આવશે. એવી જ રીતે આ બીજી ક્રમયુક્ત જોડ લઈ, જો -1 1 તો એની સાથે આ લઈ એટલે ત્રીજા સ્થાને -1, પછી -1 1 ત્રીજા સ્થાને 1 લઈ, એટલે આ ક્રમયુક્ત જોડમાં જે બે સ્થાન છે તેમાં ત્રીજા સ્થાને -1 આવ્યો અને બીજી ક્રમયુક્ત જોડમાં ત્રીજા સ્થાને 1 આવ્યો. એવી જ રીતે હવે આ ક્રમયુક્ત જોડ લઈ, તો 1 -1 -1 1 -1 અને 1, ટૂંકમાં આની સાથે આ બે ઘટક આવી ગયા એટલે -1 અને 1. ચાલો એવી જ રીતે હવે આ ક્રમયુક્ત જોડ લઈ, તો 1 1 એટલે -1, પછી 1 1 અને 1. તો આ રીતે આપણને એ ક્રોસ એ એની અંદર ક્રમયુક્ત જોડ મળે છે. ત્રણ ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર છે એટલે ક્રમયુક્ત જોડમાં આપણે પ્રથમ સ્થાન, બીજું સ્થાન અને ત્રીજું સ્થાન. જો એની અંદર અહીંયા બે સભ્ય આ ગણની અંદર બે સભ્ય, તો એ ક્રોસ એમાં સભ્યોની સંખ્યા 2 × 2 × 2 એટલે કુલ આપણને 8 ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. અને ત્રણ ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર છે એટલે આપણને દરેક ક્રમયુક્ત જોડમાં સ્થાન કેટલા આવવા જોઈએ? 3 સ્થાન આવવા જોઈએ. તો જો આ પ્રથમ ક્રમયુક્ત જોડ, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી ને આઠમી, તો આ રીતે આપણે 3 ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર આ રીતે આપણે લખી શકીએ છીએ. અને આ છે આપણો જવાબ. તો આ રીતે તમારે 3 ગણ વચ્ચેનો કાર્તેજીય ગુણાકાર છે એ શોધવાનો છે. આવી જ રીતે એક બીજો પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન 8 આપ્યો છે કે ગણ એની અંદર 2 સભ્ય છે, ગણ બીની અંદર 2 સભ્ય છે. તો આ 8મો પ્રશ્ન આપણે લઈએ. જો પ્રશ્ન 8 આ રીતે છે, સ્વાધ્યાય 1.1 ની અંદર જ છે. ગણ A = 1 અને 2, પછી ગણ B =
આપણને આમ આપ્યું છે 3 અને 4. પ્રથમ પ્રશ્ન એ છે કે એ ક્રોસ બીના યાદ સભ્યો લખવાના છે. તો હવે આ સભ્યો લખતા બધાને આવડે છે કે એ ક્રોસ બી બરાબર. જો અહીંયા આપણે એસ ગણ લખીએ આ ક્રોસ, અહીંયા લખીએ બી ગણ, તો હવે ક્રોસ ગુણાકાર કરી તો આની અંદર આવશે 1 3, પછી 1 4, પછી 2 3 અને 2 4. તો આ છે એ એ ક્રોસ બી, એના સભ્યોની આપણે શું લખી નાખી, યાદી. તો આ આપણો પ્રથમ જવાબ આવ્યો. હવે આપણને આગળ એક પ્રશ્નમાં કીધું છે કે એ ક્રોસ બીને કેટલા ઉપગણ હશે અને આ તમામ ઉપગણોની યાદી આપણે કરવાની છે. તો એ ક્રોસ બીમાં પહેલાં કેટલા ઉપગણ હોય તો પહેલાં સભ્યોની સંખ્યા લખીએ, એન ઓફ એ ક્રોસ બી, એમાં એટલે સભ્યોની સંખ્યા 1 2 3 અને 4 છે. તો એ ક્રોસ બીમાં સભ્યોની સંખ્યા 4 છે. જો સભ્યોની સંખ્યાને સંકેતમાં બતાવવા માટે નંબર ઓફ એ ક્રોસ બી, સેટ એ ક્રોસ બીમાં સભ્યોની સંખ્યા કેટલી છે, 4. તેથી એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા, તો ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n ઘાત. અહીંયા આપણે 4 સભ્યો છે ગણની અંદર, તો 2n ઘાત એટલે કેટલા આવશે, 16. તો એ ક્રોસ બીમાં આપણને એના ઉપગણોની સંખ્યા કેટલી મળે છે, 16. હવે માની લો કે આ બધા જ ઉપગણ લખવા હોય તો કેવી રીતે લખવા. તો સૌ પ્રથમ જો ઉપગણોની યાદી કરવી હોય, આપણે એ ક્રોસ બીના ઉપગણને આપણે એ થી બી ઉપરનો સંબંધ કહીએ છીએ. તો અહીંયા આપણને એ ક્રોસ એ થી બી ઉપરના કુલ 16 જુદા જુદા પ્રકારના સંબંધો મળે છે. તો આપણે ઉપગણને આપણે R1 R2 R3 એવા નંબરથી બતાવશું. તો સૌ પ્રથમ પ્રથમ ઉપગણ લખી અને નામ આપી દઈએ R1. તો આવી રીતે આપણે 16 ઉપગણ લખવાના છે. તો અહીંયા લખી નાખીએ કે ઉપગણો, તો પ્રથમ તો એક આપણને ખબર છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે પ્રથમ ઉપગણ આપણો આવશે ખાલી ગણ. બીજો ઉપગણ આપણને એ આવશે કે દરેક ગણ એ પોતાનો ઉપગણ છે, એટલે બીજો ઉપગણ આવી ગયો એ ક્રોસ બી. ત્રીજો ઉપગણ, હવે આમાં 4 ઘટક આપ્યા છે, તો દરેક ઘટકને એક એક ક્રમયુક્ત જોડ લઈને ગણ બનાવીએ. તો જો આ 1 3, તો આ પણ જો R3 છે, એ પણ એ ક્રોસ બી નો ઉપગણ છે, એટલે આ એક ઉપગણ આવ્યો. બીજો ઉપગણ આવશે 1 અને 4, આને નામ આપી દઈએ R4, પછી R5. હાલો, તો અહીંયા 1 1 નહીં આવે પણ 2 અને 3. હાલો, R6, તો 2 અને 4. તો આપણને 6 ઉપગણ છે એ આપણે લખ્યા છે. આ એ ક્રોસ બીના 6 ઉપગણ છે. આપણે કુલ કેટલા ઉપગણ લખવાના છે, 16 ઉપગણ લખવાના છે. હવે આમાં જો એક એક ક્રમયુક્ત જોડથી આપણે ગણ બનાવ્યો ને, હવે આપણે બબે ક્રમયુક્ત જોડથી ગણ બનાવશું, એટલે કે R7. તો હવે બબે ઘટક લઈ, જો એમાં સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવાનું, તો અહીંયા 1 3 છે, તો 1 3 સાથે આપણે 1 4 લઈએ. પછી બીજો ઉપગણ લખીએ, તો 1 3 સાથે જો 1 4 આવી ગયો, હવે 2 3 લઈએ. પછી 1 3 સાથે 2 3 લઈ લીધો, એટલે 1 3 ની સાથે આપણે 2 4 લઈએ. પછી 10મો ઉપગણ, 1 3 સાથે 1 4 આવી ગયા, 2 3 આવી ગયા, આ 2 4 આવી ગયા. હવે આપણે 1 4 લઈએ, તો 1 અને 4 ની સાથે આપણે 2 3 લઈએ. પછી 11મો લખીએ, તો 1 અને 4 ની સાથે આપણે 2 અને 4 લઈએ. એવી જ રીતે 12મો લઈએ આપણે, જો 1 4 સાથે 2 3 આવી ગયા અને 1 4 સાથે 2 4 આવી ગયા. હવે આ 2 3 લઈએ, તો 2 3 ની સાથે આપણે લઈએ 2 4. તો જે ગણની અંદર બે સભ્યો આવતા હોય ને, આ ટૂંકમાં બે ક્રમયુક્ત જોડ આવતા હોય ને, એવા બધા જ ઉપગણ અહીંથી લખી નાખ્યા. આ એક ઘટકવાળા ઉપગણ છે, આ બે ઘટકવાળા ઉપગણ છે.
હવે આપણે ત્રણ ઘટક વાળા ઉપગણ લઈ, તો આર 13 બરાબર. હવે જો ત્રણ ઘટક વાળા લખવા છે તો આ બે એમ નામ રાખી, 1, 3 અને 1, 4, તો એની સાથે લઈએ 2, 3, પછી 1, 3 અને 1, 4, આ બે એમ નામ રાખી, એની સાથે લઈએ 2, 4, એટલે આ થઈ ગયો 14મો ઉપગણ. 15મો ઉપગણ લખી. હવે આપણે 1, 4 સાથે આપણે 2, 3 લીધા અને 2, 4 લીધા. હવે આપણે 1, 3 અને 2, 3 લઈએ. અને બીજું લઈએ 2, 4, તો 15. હજી એક આપણે ત્રણ ઘટક વાળો ઉપગણ લઈએ, તો 1, 4 પહેલા સ્થાને લઈએ. હા, 1, 4, પછી 2, 3 અને 2, 4. તો આ ત્રણ ઘટકો વાળા ઉપગણ આપણને 4 મળ્યા. એટલે આવી રીતે એ ક્રોસ બીના આપણે 16 ઉપગણ છે એ આપણે લખી શકીએ છીએ. તો આ રીતે તમે ઉપગણોની યાદી, ટૂંકમાં એક એ થી બી ઉપરના સંબંધ હોય ને, એવા આપણને 16 જુદા જુદા સંબંધ મળે છે. જો આર 4 છે તો આ ગણના બધા સભ્યો એ ક્રોસ બીમાં આવે છે, તો આર 4 છે એ એ થી બી ઉપરનો સંબંધ કહેવાય. ગમે એ તમે ઉપગણ લ્યો તમે, તો એ ઉપગણ એ થી બી ઉપરનો સંબંધ બતાવે છે. તો આપણે કહી શકીએ કે એની અંદર બે સભ્ય આપ્યા છે, બીની અંદર બે સભ્ય આપ્યા છે, તો આપણને એ થી બી ઉપરના જુદા જુદા 16 પ્રકારના સંબંધો મેળવી શકીએ છીએ. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે કે ગણ એ માં 1, 2 ઘટક છે, ગણ બી માં 3, 4 ઘટક છે, તો એ થી બી ઉપરના જુદા જુદા 16 પ્રકારના સંબંધ લખો. તો સંબંધ લખવાનું કહે ત્યારે આપણે એ ક્રોસ બી ના બધા ઉપગણની આપણે શું બનાવવાની છે, યાદી બનાવવાની છે. તો આ રીતે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન સોલ્વ કર્યા. એટલે હવે લગભગ તમારે બધા પ્રશ્ન આવડી જશે, એકય પ્રશ્નમાં લગભગ કાંઈ વાંધો આવશે નહીં. થોડુંક પ્રશ્નમાં જે વિગત આપી છે એ સમજવાની, શું ગોતવાનું છે એ આપણે વ્યવસ્થિત ધ્યાનથી જોશું. એટલે લગભગ પ્રશ્ન હવે લગભગ 100% પ્રશ્નો છે એ તમે સોલ્વ કરી શકશો.